नमस्कार विद्यार्थी मित्रों, આપણે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 4 કન્ટિન્યુ કરીએ. તો ચેપ્ટર નંબર 4 માં આપણે ઉદાહરણ નંબર 11 થી બાકી છે. તો ઉદાહરણ નંબર 11 માં કીધું છે કે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓનો વર્ગનો સરવાળો 290 હોય તો બંને સંખ્યાઓ શોધો. ધારો કે બે ધારી લઉં કે ધન पूर्णांक संख्या नानामां नानी संख्या अने वर्ग आपेलो छे, बराबर. तो बे क्रमिक अयुग्म धन संख्या कीधेली छे. देरफोर मैं धारी लउं के धारो के बे क्रमिक धन अयुग्म धन संख्या अयुग्म धन पूर्णांक नानी संख्या एक्स. देरफोर बीजी संख्या एक्स प्लस टू थसे, बराबर. एक संख्या x छे तो बीजी कई थवानी, तो x प्लस टू थाय. देरफोर बन्नेना वर्गोनो सरवाळो केटलो आपेलो छे, तो 290 छे. वर्गोनो सरवाळो 290 छे. तो x² + x² = 290 સાદુ રૂપ આપીએ તો x² + x² + 4x + 4 = 290. ધેરફોર 2x² + 4x + 4 - 290 = 0. ધેરફોર x² - 2x² + 4x - અહીંથી 4 બાદ કરું તો 286 મળશે = 0, બરાબર. આ સમીકરણને બે વડે ભાગો તો મળશે x² + 2x - 2 × 2 = 8 + 3 = 6 = 0. ધેરફોર સૂત્ર મૂકી દઉં, -b + or - √√2a, બરાબર. તો −2 + or - √2 2 = 1 − 1 4 એટલે 1 − 1 = 3 / 2 × 1. દેરફોર −2 + or - −2 = 4 અને આ થશે 572. 572 માં 4 ઉમેરે તો 576 / 2. દેરફોર −2 + or - 24 નો વર્ગ 576 થશે / 2. દેરફોર મેં કહી શકું x = −2 + 24/2 અથવા તો x = −2 - 24/2, એટલે કે આ આવશે −26/2, જે શક્ય નથી, બરાબર. આ આન્સર આવશે તે માઇનસમાં આવશે, શક્ય નથી. દેરફોર શક્ય કયો? તો x = મેં કહી શકું x = 22/2 = 11, બરાબર. દેરફોર મેં કહી શકું કે બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો 11 અને 13 છે, એટલે કે x + 2 એટલે કે 11 અને 11 + 2 એટલે કેટલા? 13, એટલે કે 11 અને 13 છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો ઉદાહરણ નંબર બારમાં કીધું છે, એક લંબચોરસ બગીચો બનાવ્યો છે જેની પહોળાઈ લંબાઈ કરતા 3 મીટર ઓછી છે. તેનું ક્ષેત્રફળ જેના લંબચોરસ બગીચાના ક્ષેત્રફળ બગીચાની પહોળાઈ જેટલો હોય અને વેધ 12 મીટર હોય તેવા પહેલેથી બનાવેલા સમદ્વિભાજુ ત્રિકોણકાર બગીચાનું ક્ષેત્રફળ કરતા 4 મીટર² વધુ હોય તો લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ જુઓ, બરાબર. તમને આકૃતિ ટેક્સ્ટબુકમાં આપેલી છે તેની વાત કરું. ટેક્સ્ટબુકમાં તમને આવી આકૃતિ આપેલી છે, સમદ્વિભાજુ ત્રિકોણ છે અને લંબચોરસ છે. આ લંબચોરસ છે, બરાબર. તો આ લંબચોરસની વાત કરીએ તો મેં એનો વેધ આપેલો છે તમને 12 સેન્ટીમીટર, બરાબર. કેટલો? 12 મીટર, બરાબર. અને એક્સ અને આ એક્સ પ્લસ 3 મીટર, બરાબર. પહોળાઈ આટલી હોય, લંબાઈ આટલી હોય, લંબાઈ
કીધું છે કે લંબાઈ કરતા 3 મીટર ઓછી છે પહોળાઈ, તો આ પહોળાઈ લઈએ તો લંબાઈ 3 કરતા ઓછી થવાની, બરાબર. ડેરફોર લખી લઉં કે ધારો કે બગીચાની પહોળાઈ એટલે કે લંબચોરસ બગીચાની પહોળાઈ એક્સ મીટર છે, બરાબર. ડેરફોર એની લંબાઈ કેટલી થવાની, તો એક્સ પ્લસ 3 મીટર થવાની. એટલે કે પહોળાઈ ઓછી છે 3 મીટર, એટલે કે એક્સ પ્લસ 3 એટલે કે લંબાઈમાં 3નો વધારો છે, બરાબર. ડેરફોર લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે, એક્સ ઇન્ટુ એક્સ પ્લસ 3 લંબાઈ ગુણ્યા પહોળાઈ. ડેરફોર એક્સ સ્ક્વેર પ્લસ 3એક્સ મીટર સ્ક્વેર થશે. હવે ધારી લઉં કે સમદ્વિબાજુ પાયો, સમદ્વિબાજુ પાયો ત્રિકોણનો પાયો એક્સ મીટર છે, બરાબર. ધેરફોર તેનું ક્ષેત્રફળ, તેનું ક્ષેત્રફળ લઈએ તો એ ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધના સ્વરૂપમાં, એટલે અહીં આવશે 6 × 2 = 12, 6x મીટર સ્ક્વેર. ધેરફોર ઇક્વેશન 1 અને 2 પરથી આપેલ શરત મુજબ કે બંનેના ક્ષેત્રફળ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણનું ક્ષેત્રફળ કરતા 4 વધુ છે, બરાબર. ત્રિકોણનું લંબચોરસનું ક્ષેત્રફળ એ ત્રિકોણના ક્ષેત્રફળ કરતા 4 વધુ છે. જો ત્રિકોણ આકાર બગીચાના ક્ષેત્રફળ કરતા 4 મીટર² વધુ છે, એટલે કે આમાં લંબચોરસનું ક્ષેત્રફળ વધારે થશે. ધેરફોર ઇક્વેશન મને કયું મળશે, તો એક્સ સ્ક્વેર પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ એમાં 6x પ્લસ 4 સાદુરૂપ આપું તો અહીં આવશે એક્સ સ્ક્વેર માઇનસ 3x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ડિવાઇડેડ બાય 2a, સાદુરૂપ આપું એનું તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ 3 પ્લસ ઓર માઇનસ 9 માઇનસ 4ac એટલે કે માઇનસ માઇનસ પ્લસ 4 ઇન્ટુ 1 × 4, બરાબર, ડિવાઇડેડ બાય 2. ધેરફોર 3 પ્લસ ઓર માઇનસ 25/2. ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ ઓર માઇનસ 5/2, બરાબર. ધેરફોર મારી પાસે બે ઉકેલ શક્ય છે, કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 5/2 અથવા તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 5/2. ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 3/2 5/2, સોરી 5 ને 3 8/2, 8/2 એટલે કે 4. ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 8/2 ઇઝ ઇક્વલ ટુ 4 મળશે. ધેરફોર બગીચાની પહોળાઈ 4 મીટર અને એની લંબાઈ એક્સ પ્લસ 3 એટલે કે 4 + 3 7 મીટર થશે. ધેરફોર કહી શકાય કે બગીચાની પહોળાઈ 4 મીટર અને લંબાઈ 7 મીટર છે. ઉદાહરણ નંબર 13 જોઈએ તો એમાં કીધું છે કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી શક્ય હોય તો દ્વિઘાત સમીકરણના બીજ શોધો. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે 3x² - 5x + 2 = 0. સાદુરૂપ આપીએ તો મને મળશે x² x = ધેરફોર સૂત્રમાંથી મૂકીએ તો 5 + 25 - 4 = 12 = 24 વર્ગમૂળમાં ડિવાઇડેડ બાય 6. ધેરફોર 5 + 1 = 6. ધેરફોર એક્સની વેલ્યુ મને મળશે કઈ, ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 + 1/6 અથવા તો એનો ઉકેલ મળશે એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 - 1/6. ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 6/6. ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અથવા તો અહીં મળશે એક્સ ઇઝ ઇક્વલ ટુ 4/2. 2 × 2 = 4, અહીં 6, 3 × 2 = 6 એટલે 2 નીકળી જશે. ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 2/3. ધેરફોર બીજ સમીકરણના કયા થવાના, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અને 2/3 સમીકરણનો ઉકેલ શક્ય થશે, બરાબર. એ જ રીતના જોઈએ તો ઉદાહરણ ક્વેશ્ચન નંબર 2 ઉદાહરણ 13માં છે 2x² + 4x + 5 = 0. ધેરફોર મેં વિવેચક શોધું b² - 4ac ઇઝ ઇક્વલ ટુ કેટલા, તો 4² - 4 × 1 × 5.
Therefore, 16 ઓછા 20 બરાબર -4 લેસ ધેન 0 જે શક્ય નથી બરાબર પૂર્ણવર્ગ હોય ત્યારે આ શક્ય નથી ધેરફોર આપેલ સમીકરણના વાસ્તવિક બી શક્ય નથી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એમાં ત્રીજો આપેલો છે કે 2x² -2√2x + 1 = 0 ધેરફોર b² -4ac = 2 √2 આખાનો વર્ગ -4 ઇન્ટુ 2 ઇન્ટુ 1 ધેરફોર અહીં આવશે 4 ગુણ્યા 2 ઓછા 8 ધેરફોર 8 ઓછા 8 ઇઝ ઇક્વલ ટુ 0 ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ -b + ઓર -0 ડિવાઇડેડ બાય 2a એટલે કે માઇનસ ઓફ -2√2 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 1 એટલે કે આ નીકળી જશે માઇનસ માઇનસ પ્લસ એટલે રૂટ 2 સોરી 4 2a એ એટલે કેટલા છે 2 આપેલા છે બરાબર ધેરફોર અહીં 2 રહેશે એટલે કે રૂટ 2 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રૂટ 2 ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે તો 1 અપોન રૂટ 2 એન્ડ 1 અપોન રૂટ 2 બે બીજ કેવા મળશે સમાન મળશે કેમ કારણ કે આપણને જે બીજ વિવેચક શોધ્યો છે તે કેટલો મળશે 0 મળશે એટલા માટે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઉદાહરણ નંબર 14 માં બે ક્વેશ્ચન આપેલા છે જોઈએ ક્વેશ્ચન નંબર 1 આપેલો છે x + 1 / x = 3 સાદુરૂપ આપું તો ક્રોસ ગુણાકાર x² + 1 = 3x ધેરફોર મળશે x² - 3x + 1 = 0 ધેરફોર b² - 4ac મેળવીએ તો -3 નો વર્ગ -4 * 1 * 1 ધેરફોર વિવેચક b² - 4ac 5 ગ્રેટર ધેન 0 આવશે 3 નો વર્ગ 9 માઇનસ છે અહીં -5 4 છે વર્ગ છે એટલે કે 9 - 4 5 બરાબર સાદુરૂપ આપે તો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ડિવાઇડેડ બાય 2a નો ઉપયોગ કરીએ ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ મળશે પ્લસ 3 પ્લસ ઓર માઇનસ રૂટ 5 ડિવાઇડેડ બાય 2 ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ રૂટ 5 બાય 2 અથવા તો x ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ રૂટ 5 બાય 2 બરાબર એમાં જ બીજો ક્વેશ્ચન આપેલો છે 1 અપોન x માઇનસ 1 અપોન x માઇનસ 2 x ની વેલ્યુ 0 અને 2 ના હોવાથી તો સમીકરણને કોના વડે ગુણવું તો x ઇન્ટુ x માઇનસ 2 વડે ગુણતા બંને બાજુ જો ગુણું તો અહીં x x નીકળી જશે તો x માઇનસ 2 માઇનસ x રહેશે સાદુરૂપ આપીએ તો 3 ઇન્ટુ x માઇનસ 2 આ પ્લસ x માઇનસ x નીકળી જશે માઇનસ 2 રહેશે ઇઝ ઇક્વલ ટુ 3x² - 6x ધેરફોર મળશે 3x² - 6x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 ધેરફોર મારી પાસે a ઇઝ ઇક્વલ ટુ 3 b ઇઝ ઇક્વલ ટુ - 6 અને c ઇઝ ઇક્વલ ટુ 2 છે ધેરફોર વિવેચક શોધું b² - 4ac ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે 6 નો વર્ગ 36 ઓછા 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ધેરફોર 36 ઓછા 4 તરી 12 દુ 24 ધેરફોર આપણને મળશે 36 માઇનસ 24 ઇઝ ઇક્વલ ટુ 12 ગ્રેટર દેન 0 ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac ડિવાઇડેડ બાય 2a ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ બી એટલે 6 પ્લસ ઓર માઇનસ રૂટ 12 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 1 સોરી 3 એટલે 3 દુ 6 થશે ધેરફોર 3 કોમન કાઢી લઉં તો 2 પ્લસ ઓર માઇનસ અહીં આવશે 4 તરી 12 વર્ગમૂળમાં 3 છે બરાબર 2 કોમન કાઢી લઉં તો 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3 ડિવાઇડેડ બાય 6 2 ગુણ્યા 3 2 2 નીકળી જશે ધેરફોર x ની વેલ્યુ મળશે 3 પ્લસ રૂટ 3 બાય 3 અથવા 3 માઇનસ રૂટ 3 બાય 3 એટલે કે x ની બે વેલ્યુ તમને મળી જશે બરાબર આ રીતે એક્ઝામ્પલ ગણવાના છે જે 1 અપોન x છે તો તેનું સાદુરૂપ આપવું લસાઅ લઈને સાદુરૂપ આપીને દ્વિઘાત સમીકરણમાં મેળવવાનું બરાબર કયા સ્વરૂપમાં તો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં મેળવવાનું અને પછી સાદુરૂપ આપવાનું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઉદાહરણ નંબર 15 જોઈએ તો ઉદાહરણ નંબર 15 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે પૂછાયો છે કીધું છે કે એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ 18 કિલોમીટર પર કલાકની છે જો 24 કિલોમીટર અંતર પ્રવાહની સામી દિશામાં કાપવામાં આવે તો લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા લાગતો સમય જો
एक कलाक ओछो होय तो प्रवाहनी झड़प शोधो। जे शोधवानुं छे तेने धारी लो, धारो के प्रवाहनी झड़प केटली छे तो एक्स किलोमीटर पर अवर छे, बराबर। जो एक्स किलोमीटर पर अवर होय तो मैं कही शकुं के प्रवाहनी सामी बाजुए बाजू जता मोटरबोटनी झड़प केटली थवानी, तो 18 - x किलोमीटर पर अवर थशे। अने प्रवाहनी दिशामां, हवे प्रवाहनी दिशामां जता मोटरबोटनी झड़प इज इक्वल टू 18 - x किलोमीटर पर अवर थशे, बराबर। શું થશે તો પેલા તો સામી સામી બાજુ એટલે કે સામ સામી હશે એટલે ઓપોઝિટ સાઈડ હશે એટલે માઇનસ ચિહ્ન હવે, અને એ જ દિશામાં હશે પ્રવાહની ઝડપ તો એટલા કિલોમીટર અંતરનો સરવાળો થશે, બરાબર। હવે મને ખબર છે કે પ્રવાહની સામી બાજુ લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ ખબર છે કે અંતર ભાગ્યા ઝડપ, ને સામી બાજુ એટલે કેટલા તો 24 - 18 - x કલાક થશે। અને પ્રવાહની તે જ પ્રમાણે પ્રવાહની દિશામાં લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તો સેમ 24 - 18 - x કિલોમીટર, બરાબર। અને આપેલ શરત મુજબ એવું કહે છે, શું કહે છે તો પ્રવાહની સામી દિશામાં લાગતો સમય પ્રવાહની દિશામાં લાગતા દિશામાં તેટલું જ અંતર કાપતા લાગતો સમય એક કલાક વધુ છે, એટલે કે 24 - 18 - x ઇઝ ઇક્વલ ટુ 1। સાદુરૂપ આપવાનું તો મને મળશે 24 - 18 - x -24 - 18 - x ઇઝ ઇક્વલ ટુ 18 - x 18 - x। જો આનું આપણે સાદુરૂપ આપીએ ઇક્વેશનનું તો 24 - 1 પ્લસ માઇનસ આ નીકળી જશે, ધેરફોર x - x બી નીકળી જશે। 24 અહીં પ્લસ છે, 24 - 2 - 48 x આવશે, ધેરફોર અહીં 48 x રહેશે, અહીં x² 18² એટલે કે 324 - x² ધેરફોર અહીં આવશે x² - 48x - 324 ઇઝ ઇક્વલ ટુ 0 આ ઇક્વેશન મળશે, ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ -48 પ્લસ ઓર માઇનસ 48² -4 × 1 × -3 - 4 વર્ગમૂળ માં 2 × 8 = 1 એ ધેરફોર -48 પ્લસ ઓર માઇનસ 3600 મળશે, ડિવાઇડેડ બાય 2 -48 પ્લસ ઓર માઇનસ 6 × 36 60² થશે, ડેટ માં 2, ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ -48 પ્લસ 60 ડિવાઇડેડ બાય 2 અથવા x ઇઝ ઇક્વલ ટુ -48 માઇનસ 60 ડિવાઇડેડ બાય 2। આ શક્ય નથી, કેમ? કારણ કે ઝડપ છે હંમેશા ધન વાસ્તવિક સંખ્યા, ખબર છે ઋણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે નહીં પ્રવાહની દિશામાં ઝડપ। ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે અહીં તો 50 એટલે કે 12 રહેશે, ભાગ્યા 2 કેટલા 6 × 2 = 12, બરાબર। ધેરફોર પ્રવાહની ઝડપ કેટલી? પ્રવાહની ઝડપ 6 કિલોમીટર પર અવર છે, કેટલી છે 6 કિલોમીટર પર અવર। શું કર્યું? ધારી લીધું છે કે પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે તો x કિલોમીટર પર અવર, પ્રવાહની સામી બાજુ જતા મોટરની દિશા કેટલી થવાની ઝડપ 18 - x કિલોમીટર પર અવર, પ્રવાહની દિશામાં 18 - x કિલોમીટર પર અવર, બરાબર। તો પ્રવાહની સામી બાજુએ લાગતો સમય અંતર ભાગ્યા ઝડપ એટલે કે 24 - 18 - x કિલોમીટર, તે જ રીતના પ્રવાહની દિશામાં ઝડપ કેટલી થશે 24 - 18 - x। શરત આપેલી છે કે પ્રવાહની દિશામાં ઝડપનો અને સામેની દિશામાં ઝડપનો વધુ છે, એક કલાક વધુ છે, બરાબર। સાદરૂપ આપે તો આ જે પ્લસ નીકળી જશે અહીં રહેશે 24x + 24x = 48x, એ માઇનસ બી એ પ્લસ બી એટલે a² - b² નો ઉપયોગ કર્યો તો ઇક્વેશન મળશે
આ ઇક્વેશન આપણે સોલ્વ કરશું દ્વિઘાત સૂત્રની મદદથી, તો આપણને પ્રવાહની ઝડપ કેટલી મળશે? તો એક્સ કિલોમીટર પર અવર એટલે કે 6 કિલોમીટર પર અવર પ્રવાહની ઝડપ મળશે. કોનું સાદુરૂપ આપશું? તો દ્વિઘાત સમીકરણનું. બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ.